बाजू नंद बाबा अक्रूर जी ने पूछे छे, कहो अक्रूर जी केम आवानु थयु? अरे आवानु कारण ई छे के कंस धनुर्याग यज्ञ करे छे, कृष्ण ने बलभद्र ने लेवा माटे आव्यो। आटला शब्द बोल्या ने मा यशोदा गदगद थई गया। मारे काना ने लेवा माटे आव्यो? कीधु हा, मामा कंस नु आमंत्रण छे। मा यशोदा समझी गया के एक वक्त आ छोकरो वयो जाहे पछी पाछो आवशे नहीं। આ દુનિયાની અંદર બે વખત મા બાપનું મૃત્યુ થાય, એક જ્યારે દીકરો તર છોડે ત્યારે, અને એક જ્યારે દીકરી ઘર છોડે ત્યારે। કનૈયાને જવાનો સમય આવ્યો, મા યશોદાને હવે રાતના ઊંઘ નથી આવતી, અને એ સમયે મા યશોદાને જ્યારે ઊંઘ ના આવે, બધી જ ગોપીઓ ભેગી થઈને વિચાર કરે કે કાલે તો કનૈયો આપણી વચ્ચેથી જતો રહેશે, હવે શું કરીશું। એક મિલત દુઃખ દારૂણ દેહી, જીવનની અંદર એક વ્યક્તિ એવો આવે કે આપણા જીવનને સુખથી ભરી દે, જીવનમાં એક વ્યક્તિ એવો હોય કે જ્યારે જાય ને ત્યારે જીવન પછી એ જગત આખું નોંધારું લાગે। આ બાજુ માં યશોદા કનૈયાને બોલાવે છે, કનૈયા તું કાલે જતો રહીશ? કનૈયો કહે છે, માં તું ચિંતા ન કર, હું પાછો આવીશ। માને એ વાત કરીને ફોસલાવે। આ બાજુ યશોદા બધી ગોપીઓની પાસે જાય, ગોપીઓ બધી ઘેરો વળે, જેવી જ માં યશોદા જાય ત્યાં વાતને બદલાવી નાખે। માં યશોદાએ ગોપીઓને પ્રશ્ન કર્યો, અરે શું વાત છે, મને કહો તો ખરા, મારા કનૈયાએ કાંઈ વધારે તોફાન કર્યા છે, કાંઈ એનાથી ભૂલ થઈ છે? વળી ગોપીઓ વાત બદલાવી નાખે, અને એ સમયે કનૈયો માં યશોદાની પાસેથી બાજુના ઓરડામાં વહી જાય। આ બાજુ માં યશોદાને ઊંઘ નથી આવતી, માં યશોદા વલખા મારે છે, કારણ કે માથી જ્યારે દીકરો જુદો થાય માં સહન ન કરી શકે, વલખાઓ મારે। ને એ સમયે કનૈયો જેવો જ સવારે પ્રાતઃકાલનો સૂર્યોદય થયો, કનૈયો બલરામજી માની સામે આવે। મા યશોદાને ખબર હતી કે લાલો જાય છે, મા યશોદાએ કનૈયાની બાજુમાં બેસીને કીધું કે બેટા એક વાતની મારે તારી પાસે માફી માં। અરે મા શું વાત કરે છો? હા બેટા, એક સમયે તું બહુ તોફાન કરતો હતો, હું તારા તોફાનને સહન ન કરી શકી, અને એ તોફાન કરતો તો ગોપીઓને અનેક ફરિયાદો આવે, એ ફરિયાદોને મેં સાંભળી, અને હે કનૈયા મેં તને ખાંડણી હારે બાંધી દીધો તો બને ને તો તારી બુઢી માની એ વાતને તું ભૂલી જાજે કે બેટા મેં તને ખાંડણી હારે બાંધ્યો હતો। આટલા શબ્દ કીધા ને કનૈયો કહે છે, માં હું તારો એ દીકરો છું કે જેના ઋષિ મુનિઓ વર્ષોથી જપ કરે તપ કરે, છતાંય હું એના એ જપ તપથી ન બંધાવું, હે માં હું તો એક તારા પ્રેમના તાતણે બંધાણો। અને પછી કનૈયો જ્યારે ઊભો થયો ને, મા યશોદા એના હાથમાં માખણ આપીને એટલું કીધું કે બેટા મથુરા સુધીનો માર્ગ થોડોક દૂર છે, એક કામ કરજે, આ માખણ અને મિશ્રી સાથે રાખ, અને બેટા બે ભાઈઓ છે ને હંપીને રહેજો। બહુ મોટો ઉપદેશ આપે છે કૃષ્ણની કથા કે ભાઈઓ તમને આ હું વલખા એટલા માટે મારું છું કે ઈશ્વરે મને મા જૈણો ભાઈ નથી દીધો ને, એટલે ભગવાને તમને જો મા જૈણો ભાઈ આપ્યો હોય તો એ ભાઈની સાથે કોઈ દિવસ મનમેળ ન રાખતા, બધા ભાઈઓ છે ને એક થઈને રહેજો। ભગવાન કૃષ્ણની કથા મને તમને અહીંયા ઉપદેશ આપીને જાય, બેટા મને ખબર છે કે તું જતો રહેવાનો છો, હવે તું પાછો નહીં આવે, પણ બંને ભાઈઓ જ્યારે તમે મથુરાની અંદર યો, બંને ભાઈઓ તમે માખણ મિશ્રી જ્યારે આરોગો, ત્યારે બસ ભાઈઓ તમે બે ભેગા થઈને રહેજો, કોઈ દિવસ એકબીજાની સામે એકબીજાની કાંઈ ભૂલ થાય, પરિવારની અંદર કોઈ ભાઈઓની ભૂલ થાય। આ કથા મને એમ તમને અહીંયા ઉપદેશ આપીને જાય કે પરિવારના સભ્યોને તમે માફ કરતા શીખજો। અને હું તો ત્યાં સુધી કહું, આ વ્યાસપીઠ પીછા પીઠ ઉપર બેઠા પછી કદાચ તમે મને પૈસાની દક્ષિણા નહીં આપો ને, તો ભગવાનની એટલી કૃપા છે, ખૂબ સારું છે, હું હસતા હસતા નીકળી જાય, પણ તમે ભાઈઓને કુટુંબ પરિવારે એક થઈને રહો ને, આ મારી બહુ મોટી દક્ષિણા છે, યાદ રાખજો। તમારા પરિવારની અંદર તમે એકતા જાળવીને રાખજો, તમારા પરિવારના કોઈના હૃદયને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર તમે ન કરતા, કારણ એક લેમ્પ તૂટી જાય ને તો બીજો બની જાય, પણ માણસનું દિલ તૂટી જાય ને એ સંધાવવું બહુ અઘરું છે, માટે પરિવારની અંદર એક થઈને રહેજો। માં યશોદા કનૈયાને ખૂબ વિનંતી કરે, ચંદ્રદેવને વિનંતી કરે, હે નિશાનાથ તમે આથમી ન જતા, જો તમે આથમી જાઓ ને તો મારો જીવનનો સૂર્ય અસ્ત થઈ જાય, પરિવારની અંદર એકતાનો સેતુ બાંધીને રાખજો। માં યશોદા બંને દીકરાની ઉપર હાથ ફેરવે, એકદમ માં યશોદા આજ તમે જોવ તો જાણે એક 20 વર્ષની ઉંમર એની વધી ગઈ હોય ને એવું કનૈયાને દેખાતું હતું, પણ સમય સમયનું કામ કરે। કનૈયાની પાસેથી માં યશોદા ઊભા થઈ,
એકદમ વિહવડ બની અને બાજુના ઓરડામાં જઈ અને તુલસી હતા એને બથ ભરી ગયા છે. મારો આધાર કયો જાહે હે કનૈયા, હું તારા વગર નિરાધાર બની જાયશ. જલ વગર માછલું જીવે પણ લાલા હું તારા વગર દીકરા હું કેમ જીવી હોગી. એ દીકરો હોસ્ટેલમાં ભણતો હોય અને માં વિચાર કરે મારા દીકરાએ જઈમું હશે કે નહીં જઈમું હોય. માં જ્યારે ફોન કરે ને દીકરો ભણવામાં કેટલો હોશિયાર છે એ ન પૂછે, માનો પહેલો જવાબ હોય કે બેટા તું વ્યવસ્થિત જમી લેજે, ઓ દીકરા તું ભૂખ્યો ન રહેતો. આ પ્રેમ માં સિવાય બીજું આ દુનિયામાં કોઈ ન આપી શકે. આ બાજુ રથ તૈયાર કર્યો. અક્રૂરજી કહે ચાલો, મોડું થાય છે, સમયસર આપણે યજ્ઞની અંદર પહોંચવાનું છે. ધીમે 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 રથ ચાલતો થાય. બધી ગોપીઓ કાનાને કહે, અરે ક્યાંના ક્યાં જાવ છો? ઓ રે ઓ કાનુડા કાલે ચાલ્યો જાજ રે, મારી હાટું રહી જાને આજ નિરા. જાશો તારી ફરિયાદ અમે કોની પાસે લઈ જા કરશો અમે ભગવાન માની પાસેથી આજ વિખૂટા પડ્યા. ભગવાન રથની અંદર બેસે એ જ સમયે ધીમો ધીમો રથ મથુરા તરફ પ્રયાણ કરે. જેવો જ એ મથુરા તરફ રથ જાય છે એ સમયે અક્રૂરજી એ વચ્ચે એક અનંત તીર્થ આવે. અનંત તીર્થની અંદર અક્રૂરજી એ સ્નાન કરે છે. જેવા જ અક્રૂરજીએ અનંત તીર્થની અંદર સ્નાન કર્યું, સ્નાન કરતાની સાથે જેને જલની અંદર એવા દિવ્ય પરમાત્માના દર્શન થયા, અક્રૂરજી વિચાર કર્યો કે હું જેને સામાન્ય મારો ભત્રીજો માનું છું એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. ખબર પડી ગઈ કે હવે એ તો કંસને જરૂર મારશે. અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી ને આ બાજુ બધા જ ગોપકુમારો પણ સાથે સાથે ચાલે છે. અક્રૂરજી પણ ધીમે ધીમે રથ ચલાવે. મથુરાની અંદર જેવો જ પ્રવેશ કર્યો, પ્રવેશ કરે સુંદર મજાના ઉતારા આપ્યા છે. ભગવાન અપી સંપ્રાપ્તો રામાક્રૂર યુતોન રૂપ. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અક્રૂરજી વાયુ વેગે ચાલતા રથની અંદર પરાન્ન કાલે એ મથુરાની એ દિવ્ય ભૂમિની અંદર પહોંચે છે. આ બાજુ જેવા જ મથુરામાં પ્રવેશ, રાત્રિ વાસ કરે, સવારે જેવા જ એ યજ્ઞની અંદર જવા માટે કનૈયો બલભદ્ર અને જેવા જ એ તૈયાર